આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર પંચમહાલથી અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાની સાથે. પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા તલાટી દ્વારા આવાસનો હપ્તો પાસ કરવા લેવાય આવે છે 2000 રૂપિયાની રકમ, તેવા ગામના લોકોના આક્ષેપો છે. જો સમગ્ર અહેવાલ અમારી એચબીએન ટીવી ન્યૂઝના માધ્યમથી. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પરુણા ગામમાં ફરજ બજાવતા તલાટી દ્વારા પ્રધાનમંત્રી આવાસના નામે 2000 રૂપિયા લીધા હોવાનું પરુણાના ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું છે. કાલોલ તાલુકામાં 800 ઘરની વસ્તુ ધરાવતું આ પરુણા ગામ અને આ ગામની અંદર મોટા ભાગે મધ્યમ વર્ગના લોકો રહે છે અને ખેતમજૂરી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે. આ પરુણા ગ્રામ પંચાયતમાં લગભગ 2020ના વર્ષમાં આવાસ માટેના લાભ મેળવવા માટે ગામના લોકો દ્વારા સરપંચ અને તલાટીની રજૂઆત કરવામાં આવી હતી અને તેને લઈને ગામ લોકોના જણાવ્યા અનુસાર 72 જેટલા લાભાર્થીઓને તેનો લાભ મળ્યો હતો, પરંતુ તેનો પ્રથમ 30000 રૂપિયાનો હપ્તો લાભાર્થીના બેંક ખાતામાં જમા થઈ ગયો હતો અને તેના માટે લાભાર્થી પાસે 2000 રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી અને લાભાર્થીઓએ 2000 રૂપિયા ગામના તલાટી અને સરપંચે લીધા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ખરેખર આ આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે આપણે આગળ જોઈશું. તો શું ખરેખર ગામ લોકોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે પૈસા લેવામાં આવ્યા હશે અને બીજા હપ્તાની ફાળવણી માટે પણ 2000 રૂપિયા આપવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી બીજો હપ્તો જમા થયો નથી તેવું ગામ લોકોએ જણાવ્યું. હાલ ચોમાસું પણ ચાલી રહ્યું છે ત્યારે આજે પર ચોમાસામાં પરુણા ગામના 72 પરિવારો ઘરની છત વિહોણ થયા, તેના માટે જવાબદાર કોણ? પ્રધાનમંત્રી આવાસ યોજના કે પછી ગામના પદાધિકારીઓ? પરુણા ગામ પંચાયતના તલાટી દ્વારા 72 જેટલા પ્રધાનમંત્રી આવાસ પાસ કરવામાં આવ્યા છે, જેમાં એક આવાસ દીઠ રૂપિયા 2000ની રકમ તલાટીને આપવામાં આવી છે તેવું ગામ લોકોએ જણાવ્યું છે. તો હવે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાલોના પરુણા ગામમાં ઘરની છત વિહોણા લાભાર્થીઓને કોઈ યોગ્ય ન્યાય મળશે કે નહીં? બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. હેલો, બોલો. હેલો, હા બોલો. હા સુનિતા મેડમ બોલો. બોલો. પરુણા થી બોલો. હેલો, હા બોલો. આપડે આટલું આવાસ માં પછી શું કરવાનું છે એમ કયો તો ખબર પડે. તમારે શું કરવું છે તો મને ખબર પડે. બોલો. શું તમે પૈસા લીધા છે બરાબર, હપ્તો બી આવતો કેમ નહીં એમ મને કહો. અમારા ઘર ખુલ્લા પડી રહ્યા છે. એક વાત કહો, સરકારમાં ગ્રાન્ટ નથી, મેં ઘરમાં નથી કરી રાખ્યા પૈસા, કે કોઈ અધિકારી નથી મૂકી રાખ્યા. ઓનલાઈન આવશે તો તમારા ખાતામાં પડવાના છે. અને આપણા એકલા કાલોલ નું વાત નથી, ગુજરાત સેવા નથી એ વસ્તુ. સાંભળો, તમે પૈસા પેલા લીધા છે, વ્યવહાર એ શેના લીધા તમે? પછી હું મારા ઘર માંથી ચૂકવી છે એમ કઈ લીધેલા. અત્યારે આ મજૂરી લેખે બી લીધા 1500 રૂપિયા બરાબર. અત્યારે આખા ગામના ઘર ટોટલી એમને પડ્યા છે ખુલ્લા બરાબર. જવાબદાર કોણ? શુક્રવારે જોવા આવી જઈશ. શુક્રવારે તમે ક્યારે આયા ગામમાં? ક્યારે આયા? શુક્રવારે જોવા આવી જઈશ એમ બોલું છું. તમારે હલો, તમારે અહીં પંચાયત પર આયા કેટલો ટાઈમ છે એમ કહો. પંચાયત પર આવે કેટલો ટાઈમ થયો તમારે? હું આઈશ તો તમારી ગ્રાન્ટ આવી જશે એવું છે? એવું નહીં, આજે બુધવાર છે, આજે ડ્યુટી બોલી છે તમારી પંચાયત પર? ના, મારી આજે રજા છે. રજા છે એમ? મેં રજા રિપોર્ટ મૂકીને મારા પ્રસંગ મેં સામાજિક કારણસર રજા મૂકી. એવું છે? બોલો. અમારા ગામના ડેપ્યુટી સરપંચ સાહેબ, અને અમારા ગામમાંથી અમારા આવાસથી આવેલા અકિલાબેન છત્રસિંહ, અમારા આવાસ આવેલા 30000નો હપ્તો આવેલો. પહેલા હપ્તામાં 2000 લઈ ગયેલા. કોણ લઈ ગયું 2000 રૂપિયા? કોણ લઈ ગયું? એ તલાટી સાહેબ લઈ ગયેલા. શું નામ છે? હા, સુનિતાબેન લઈ ગયેલા. અને પછી બીજો હપ્તો આપવા માટે બીજા 2000 રૂપિયા માંગેલા મારા માટે, તો અમે બીજા 2000 રૂપિયા આપી દીધા. 30000 રૂપિયામાં મારે શું થાય? 30000નું ખાલી લોખંડ એકલું જ આવીને રહ્યું. ખેતી કપચી સિમેન્ટ શું લાવવાનું? મને ઈંટો લાવવાની. બીજો કરવાનો? બીજો હપ્તો તમારો નથી આવ્યો? બીજો હપ્તો આવ્યો જ નથી. તો તમે 2000 રૂપિયા તો તલાટી મેળવે કીધું ખરું? તમે રિક્વેસ્ટ કરેલી જ છે ને, બીઓ બીનો ખાતો ખોલાવો કે? તો પેલો હપ્તો એના બેંકનું કહ્યું, એના બેંક હતી કે? તો બીઓ બી કરાવી પાછું. હા, અમે તો પાછા ગયા રિક્વેસ્ટ કરી એમની માટે. કેટલો રિક્વેસ્ટ કરવાના એમની માટે? બેંકો ગયા, બેંકમાંથી પાછી પૈસા સિક્કો કરા લાયા. હું તલાટી ગામમાં આવ્યો છું. તલાટી ગામમાં આવે મેં દાડો નહીં, મોડું નહીં જોયું. હું કાલોલ જિલ્લા જોઈ લઉં. તમારે કામ માટે ક્યાં જવું પડે? હા, દાખલો લેવા માટે ક્યાં જવું પડે? કાલોલ
ગુરુવારે મળવાનું મીટિંગ કરવાનું નથી. કેટલા કિલોમીટર થાય કાલ તમારું? કાલ 30 કિલોમીટર. ભાડું કેટલું લે બસમાં છગડામાં? 50. આવા જવાનું 100 રૂપિયા. શું નામ તમારું? દિનેશકુમાર ચેતરજી પરમાર. ગામ? અરુણા. બોલો બા. આ ખુલ્લામાં અમે રહીએ, કશું અમે મળ્યું નહીં. ચાલો રાહ જોઈ રહીએ. ઉઘાડા અમે પડી રહીએ. હરી ગોધર પહેરી જાય તો વ્યવસ્થિત રહેવાનું. કશું સોરાનું તકલીફ બહુ પડે છે. તમને પંચાયત તરફથી આવાસ મળ્યો છે? બહુ હજી મળ્યું નહીં. એક જ હપ્તો મળ્યો છે તરી એકલો. અને બીજા હપ્તા મળવા માટે તમે તલાટીને મળ્યા હતા કે નહીં મળ્યા હતા? એ તલાટીને છોકરા ગયેલા. નહીં મળ્યા પણ હજી કોઈ. તમે કોઈ મેડમને પૈસા વૈસા આપેલા હપ્તો પાસ કરવા એવું કંઈ? ના મેડમ, મેં પહેલાં 2000 આપેલા. શું નામ મેડમનું? મેડમનું શું નામ? અરુણા ગામનો રહેવાસી છું. અમારે આવાસની આવાસ યોજના આવી છે અમારે ઘરમાં. તો અમારે પેલો હપ્તો પડ્યો હતો એ તેના 2000 રૂપિયા આપ્યા હતા અમે. કોને 2000 તમે આપ્યા હતા? સુનિતા બેન. કોણ છે અહીં? તલાટા. પછી એમને 2000 અમે આપ્યા. અને ત્યાં પછી પણ 2-3 મહિના પહેલાં 2000 રૂપિયા પાછા આપ્યા અમે ફરી. બીજો હપ્તો હજુ પડ્યો નથી અમને. એટલા માટે અમે પાછા ફરીથી પાછા 2000 રૂપિયા આપ્યા. પછી કુલ 4000 રૂપિયા અમે આલ્યા અહીં કરીને. તમે તલાટીની વાત કરી તો શું કહેશો? તલાટીની વાત કરી તો 2-3 મહિના થઈ જાય અહીં જોવાય નહીં આવતી કશું. તલાટી મેડમ પંચાયતમાં આવે છે કે નથી આવતા? પંચાયતમાં નહીં આવતા. કેટલા સમય નથી આવતા? 3-4 મહિના. શું તમારું નામ? ઋષિ રાઠોડ. બોલો કાકા. હા, મારા નામ દલ પશ્ચિમ મંગલસિંહ પરમાર. મારે પ્રધાનમંત્રી આવાસનો લાભ મળેલ છે આ વર્ષે. તેમાં મને પહેલો હપ્તો મળ્યો છે 20000 નો. 22/7/2020 રોજ. પછી કશું મળેલ નથી અમારી પાસેથી. તલાટી મેડમે વ્યવહાર લીધો છે અને બધા જોડે લીધો. કેટલો વ્યવહાર લીધો? અત્યાર સુધીમાં 3500 લીધા છે. મારી શું નામ? તલાટી મેડમનું? સુનિતા રાવલ. સુનિતા રાવલ. શા માટે તમે પૈસા આપ્યા? શું માંગણી કરી હતી તલાટી? વ્યવહાર માંગ્યો છે. પેલો વ્યવહાર આપો. શા માટે વ્યવહાર? તો તમને લાભ મળશે. પછી પૈસા આપ્યા પછી તમને હપ્તા મળ્યા? નથી મળ્યા. તમે તલાટીની રજૂઆત કરી? અનેક વખત રજૂઆત કરી. શું કહે છે તલાટી? અમને કઈ છે જ નહીં એમ કે ગ્રાન્ટ જ નથી. તલાટી મેડમ પંચાયતમાં રેગ્યુલર આવે છે? નથી આવતા. કેટલા ટાઈમથી નથી આવતા? લગભગ આજે 4-5 મહિના થાય. 6 મહિના થઈ ગયા છે. તમારું નામ? દરપતસિંહ મંગલસિંહ પરમાર. તમારા ગામમાં શું તકલીફ છે હમણાં આવાસોની? કોણ પૈસા લઈ ગયું? કેટલા કેટલા પૈસા લઈ ગયા? સેના પણ પૈસા લઈ ગયા? તમને તમે પૈસા શા ના આપ્યા તલાટી મેડમ ને? તમારા ગામનું નામ શું છે? બીજું કોઈ ગામની સમસ્યા?